હેલો ફ્રેન્ડ્સ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે ઓકે થમનેલ પરથી અને ટાઇટલ પરથી તમને આઈડિયા તો આવી જ ગયો હશે ઓકે અને જેનું તમે રાહ જોઈ રહ્યા હતા કે જે જૂના પાસ આઉટ સ્ટુડન્ટ છે કે હમણાં જ જેનું ક્લિયર થયું ડિપ્લોમા થર્ડ સેમનું રિઝલ્ટ આવ્યું ફોર્થનું આવ્યું ફિફ્થનું આવ્યું ઓકે સો એમાં જો તમારું ક્લિયર થયું તે બધાનું ડી ડી પ્રોસેસમાં શું હવે આગળ ઓકે તો તમે ઘણા બધા ક્વેશ્ચન્સ નાખી રહ્યા હતા અને હું મારો એક જ આન્સર હતો કે જે બી હશે અપડેટ આવશે તો ફાઇનલી એ જે અપડેટ છે એ લોકોએ આપેલી છે ગઈકાલની ઓકે તો શું કીધું છે આપણે સમજીએ અને તમારે શું કરવાનું છે શાંતિથી આપણે જોઈએ સો સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ મુજબ હાલમાં નવેમ્બર બે હજાર એકવીસ બાદ ડિપ્લોમા પાસ કરેલા વિદ્યાર્થીઓ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે અત્યારે આ સિનારીઓ છે અત્યાર સુધી જે બી બે કે ત્રણ રાઉન્ડ પત્યા એની અંદર આ વસ્તુ થયેલી હતી તો હવે શું કહે છે તો કે નિયમો અનુસાર હાલની સરકારી અને અનુદાનિત સંસ્થાઓની નોન રિપોર્ટિંગ બેઠકો માટે ખાલી બેઠકોના પ્રવેશની કાર્યવાહી ચાલુ છે અત્યારે એમની પ્રોસેસ ચાલુ છે ઓકે તમે ઓલરેડી તો તમને આઈડિયા હશે સરકારી ગવર્મેન્ટ અનુદાનિત એટલે જીઆઈએ સંસ્થાઓની નોન અલોટમેન્ટથી ખાલી રહેલી બેઠકોના નિયમ અન્વ નીચે મુજબના ડિપ્લોમા પાસ થયેલા વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રવેશ માટે તક આપવામાં આવશે તો કયા કયા સ્ટુડન્ટ એલિજિબલ થશે તો અહીંયા લખેલું છે તો કે વર્ષ બે હજાર બાવીસના યુનિવર્સિટીના મોડા પરિણામ જાહેર થવાને લીધે રજીસ્ટ્રેશન કરાવેલ ન હોય ઓકે એટલે બધા સ્ટુડન્ટ્સ આવી ગયા કે જે બે હજાર બાવીસની એક્ઝામ તમારું સિક્સ સેમ ક્લિયર થઈ ગયું ફિફ્થ ક્લિયર થઈ ગયું પણ થર્ડનું રિઝલ્ટ પેન્ડિંગ હતું તો એ તમારું ક્લિયર થયું એટલે તમે રજીસ્ટ્રેશન તો નહીં જ કરાયેલું હોય તો એવા સ્ટુડન્ટ્સ એમને રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો એવા પાર્ટિસિપેટ કરી શકશે સેકન્ડ કોણ કરી શકશે તો કે ગુજરાત રાજ્ય કે અન્ય રાજ્યમાંથી વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ કે તેના અગાઉના વર્ષોમાં ડિપ્લોમા પાસ કરેલ હોય ઇવન તમે બે હજારમાં બાવીસમાં બી ડિપ્લોમા પાસ કર્યું અને તમે રજીસ્ટ્રેશન કરાયેલું હોય કે ના કરાયેલું પણ બે હજાર અત્યાર સુધીના જેટલા બી સ્ટુડન્ટ છે બે હજાર સત્તર પાસઆઉટ ગણો સોળ પાસઆઉટ ગમે તે પાસઆઉટ સ્ટુડન્ટ હોય બધા જ અહીંયા એલિજિબલ થશે ગુજરાત રાજ્યમાંથી ડી વોકેશનલ સ્ટીમમાંથી ડિપ્લોમા ધરાવતા હોય તેવા ઉમેદવારો અને ગુજરાત રાજ્યમાંથી બીએસસીની ડિગ્રી ધરાવતા હોય તેવા ઉમેદવારો અને અન્ય રાજ્યમાંથી વર્ષ બે હજાર બાવીસ કે તેના અગાઉના વર્ષોમાં ડિપ્લોમા પાસ કરેલા હોય તેવા ઉમેદવારો આની અંદર પાર્ટિસિપેટ કરી શકશે તો ઓલમોસ્ટ બધા સ્ટુડન્ટ આવી ગયા ઓકે તો હવે ક્યારથી તમારી પ્રોસેસ ચાલુ થશે તો એના માટે લાસ્ટ ત્રણ લાઇનમાં લખેલું છે તો કે સરકારી અને અનુદાનિત સંસ્થાઓની ખાલી બેઠકોની માહિતી તેમજ ઓફલાઈન પ્રવેશ કાર્યક્રમ ઓકે અહીંયા તે લોકોએ સ્પેસિફિક કરેલું જ છે કે તમારો જે કાર્યક્રમ હશે કેવો થશે ઓફલાઇન થશે હવે કેવું હશે એ તમને હવે છઠ્ઠી તારીખે ઓકે પ્રવેશ કાર્યક્રમ તારીખ છ દસ બે હજાર બાવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે આવતીકાલે પ્રસિદ્ધ કરશે એ લોકો શીડ્યુલ કે કયા દિવસે કઈ પ્રોસેસ કરવાની છે ઓકે એના માટે તમારે વેબસાઇટ જે છે તમારે જોતા રહેવાની છે ઇવન આપણી ચેનલ સાથે બી જોડાયેલા રહેશો તો બી તમને આઈડિયા આવશે આ તો વાત થઈ ગઈ ફ્રેન્ડ્સ ગવર્મેન્ટમાં જેને ગવર્મેન્ટ અને જીઆઈએમાં લેવાનું છે એના માટે હવે જેને સેલ્ફ ફાઇનાન્સની અંદર લેવાનું છે તો એમને શું કરવાનું છે તો એમને મેં ઓલરેડી કીધું હતું લાસ્ટ જે વિડિયો હતો રેગ્યુલર સ્ટુડન્ટ્સ માટે તો એમને શું કરવાનું છે તો કે એમને જે તે કોલેજ સાથે ડાયરેક્ટ કોન્ટેક કરવાનો છે ઓકે એ જ સ્ટુડન્ટ જે મેં અહીંયા તમને જે સમજાયા બધા સ્ટુડન્ટ અહીંયા એલિજિબલ થશે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટે બી જો એ કોલેજની અંદર વેકેન્ટ સીટ હશે તો તમને એ પ્રોસેસ કહેશે એ પ્રમાણે તમારે ફોલો કરવાની રહેશે ઓકે તો શું કરવાનું છે તો કે ચાર તારીખથી સત્યાવીસ તારીખની વચ્ચે તમારે કોલેજનો કોન્ટેક કરવાનો થશે ઓકે તો જેટલું જલ્દી બનો એટલ જેટલું જલ્દી કોન્ટેક કરશો એટલું સારું રહેશે જેથી તમે પ્રોસેસમાં પાર્ટ લઈ શકો ચાર તારીખથી સત્યાવીસ દસ બે હજાર બાવીસ આટલા દિવસની અંદર તમારે શું કરવાનું છે ત્યાં પ્રોસેસ ચાલશે તો ત્યાં તમારે કોન્ટેક કરવાનો રહેશે ઓકે ત્યાં બધ એ તમે કોલેજમાં જશો એટલે તમને બધી જ ઇન્ફોર્મેશન આપશે અને કઈ કોલેજમાં કેટલી સીટ વેકેન્ટ છે તેની બી અહીંયા લોકોએ પીડીએફ અપલોડ કરેલી છે જે આ બધી જ વસ્તુ આપણે ઓલરેડી ટેલિગ્રામમાં ગઈકાલે શેર કરી દીધેલી છે ઓકે અને ના કરી હોય કોઈકાદ પીડીએફ રહી ગઈ હશે તો આજે હું અપલોડ હમણાં શેર કરી દઉં છું ઓકે તો સેલ્ફ ફાઇનાન્સમાં જેને બી ઈચ્છા હોય તો મેં તમને કીધું કે ડાયરેક્ટ તમારે સેલ્ફ ફાઇનાન્સનો કોલે કોન્ટેક કરવાનો રહેશે અને જો ગવર્મેન્ટમાં તમારે લેવું હોય તો ગવર્મેન્ટ માટે મેં કીધું એ પ્રમાણે આવતીકાલે અપડેટ આવશે એમ છતાં બી જો તમારે કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી અમે એને તમને હેલ્પ કરી શકીએ ઇવન અમારા વોટ્સએપ નંબર બી તમને પ્રોવાઈડ કરેલા છે તમારે સેલ્ફ ફાઇનાન્સની અંદર બી કોઈ એડમિશન લેવું હોય એના વિશે કોઈ ગાઈડન્સ જોઈતું હોય તો અમે જરૂરથી તમને હેલ્પ કરીશું અમારા વોટ્સએપ નંબર પ્રોવાઈડ કરેલા છે અને દસથી છની અંદર વર્કિંગ અવરની અંદર જ કોન્ટેક કરજો અને તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો જે જૂના પાસ આઉટ સ્ટુડન્ટ છે ઓકે જેથી એમને આઈડિયા આવે અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો જેથી જે વિડીયોઝ આવવાના છે તમને નોટિફિકેશન મળતું રહે થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો